बात आपणे રાજકોટના વરસાદી માહોલની કરી રહ્યા છીએ કે જ્યાં સ્થાનિક વિસ્તારમાં પણ હવે વરસાદી પાણીએ માજા મૂકી છે। રાજકોટમાં ભારે વરસાદને કારણે ત્રિવેણી નગર વિસ્તારમાં આવેલા હવે સ્થાનિકોના મકાનમાં પણ વરસાદી પાણી ગરકાવ કરી ચૂક્યા છે, જેને કારણે અહીં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। મોટર મૂકીને હવે સ્થાનિકો ઘરની બહાર પાણીને કાઢવા માટે મજબૂર બન્યા છે। તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે પણ આ સાથે જ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ક્યાંક પાણી મોટર મૂકીને પાણી ઉલેચવામાં આવી રહ્યું છે તો ક્યાંક સ્થાનિકો ડબલા દ્વારા આ પાણી ઘરની બહાર કાઢવા મજબૂર થયા છે। રાજકોટમાં જ્યારે મેઘરાજા મહેરબાન થયા છે, હવે જ્યારે કે મેઘ મહેર એ મેઘ કહેરમાં સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે। અને રાજકોટના ત્રિવેણીનગર વિસ્તારના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યું છે, એટલું જ નહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું છે અને જે પ્રકાર આ સ્થિતિનું નિર્માણ થયું છે તે આપ જોઈ શકો છો કે ગોઠણ સુધીના પાણી ભરાયા હતા, પરંતુ જે પ્રકારે થોડા સમયથી જે વરસાદે વિરામ લીધો છે ત્યારે કહી શકાય કે પાણી ઓસર્યા છે અને લોકોએ તેમની પોતાની રીતે મોટર મૂકવાની ફરજ પડી છે અને પાણી નિકાલ કરવાની ફરજ પડી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની અહીંયા સ્થિતિનું નિર્માણ થયું છે, તેમ છતાં પણ સ્થાનિક તંત્ર જાણે કે નિષ્ફળ બન્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ મકાન માલિક જે રહી રહ્યા છે તેમની સાથે જ આપણે વાત કરીશું કે કઈ પ્રકારની સ્થિતિ છે અને કેટલા વર્ષોથી અહીંયા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। આપનું શું નામ અને સૌપ્રથમ આપણી પાસેથી એ જાણવા માંગીશ, પાણી અહીંયા કેટલા વર્ષોથી આ પ્રકારે ભરાય છે, શું આ અંગે કોઈ વખત તંત્ર સુધી રજૂઆત કરવામાં આવી છે કે કેમ, અને તંત્રએ કોઈ પગલાં લીધા છે કે શું? નમસ્કાર મિત્રો, આ પ્રોબ્લેમ ખાલી ને ખાલી છેલ્લા 30 વર્ષનો પ્રોબ્લેમ છે। અમે લોકો આ માયુજે જ્યારે હું કદાચ ચડી નહોતો પહેરતો ને ત્યારથી આ પ્રોબ્લેમ થાય છે, તો હવે તો મારો છોકરો ચડી પહેરવા માંડ્યો, આ પ્રોબ્લેમ અમે ત્યારથી લાઈવ જોઈ રહ્યા છે। તંત્ર ઘણી બધી વાર આવ્યું છે પણ પાણી નિકાલનું સોલ્યુશન આજ સુધી નથી થયું। અમારા વડવાઓ કઈ કઈને થાકી ગયા પણ આનું સોલ્યુશન અમે લોકોએ નથી જોયું આજની તારીખમાં। તમે જોઈ શકશો કે અમારા ફરિયામાં નહીં પણ અમારા ઘરમાં પણ તમે જોશો તો પાણી છે। મારે 5-6 વર્ષનો બાબો છે જેની આની અંદર રમતો હોય છે, કે છે કે પપ્પા મારે સ્વિમિંગ પુલમાં જવાની જરૂર નથી, આપણા ઘરમાં સ્વિમિંગ પુલ છે, મારો બાબો કહેતો હોય છે। અહીંયા આપ દ્વારા કોઈ વખત રજૂઆત કરવામાં આવી, સ્થાનિક કોર્પોરેટરને કોઈ વખત રજૂઆત કરવામાં આવી છે? તંત્ર તો કામગીરીના દાવાઓ કરે છે પણ દાવા અહીંયા સાબિત થઈ રહ્યા છે કે કેવા દાવાઓ હોય છે, આપ દ્વારા કઈ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે કેમ? હા, અમારા દ્વારા લેખિત રજૂઆત પણ ઘણી બધી કોર્પોરેટ અને તંત્રને થયેલી છે। તંત્ર અને કોર્પોરેટ પણ અહીંયા ઘણી વાર વિઝિટ થયેલ હોય છે પણ ખબર નહીં મેનેજમેન્ટ શું હશે અથવા તો એ લોકોનું પ્લાનિંગ શું હશે અમને ખ્યાલ નથી, પણ આ પ્રોબ્લેમ 30 વર્ષ થયા છે, આ 30મું વર્ષ લાસ્ટ ચાલુ છે, હજી એનું સોલ્યુશન નથી થયું। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ આપણી સાથે આ વોર્ડના પૂર્વ કોર્પોરેટર, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું, તેમનું શું કહેવું છે? જાગૃતિબેન, આપ અહીંના કોર્પોરેટર રહી ચૂક્યા છો, અત્યારે જે પ્રકારની સ્થિતિ છે કંઈક વિપરીત જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ સમસ્યા છે, આપ જ્યારે કોર્પોરેટર તરીકે કામગીરી કરતા હતા ત્યારે પણ આ સમસ્યા હતી કે કઈ? આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને આ વોર્ડની અંદર જે છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે અને આમ આપણે જોઈએ તો છેલ્લા 30 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ થઈ જવો જોઈએ। 5 વર્ષ જ્યારે હું કોર્પોરેટર હતી ત્યારે લોકોને પણ ખબર છે કે મેં આ વિસ્તાર માટે કેટલી મહેનત કરી છે અને આજે પણ આ લોકોના ઘરમાં પાણી ભરાણા છે, ત્યારે માત્ર ને માત્ર હું એક પૂર્વ કોર્પોરેટર તરીકે આ લોકોની રજૂઆતથી હું આયોજક થઈ છું, ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ આજ સુધી દેખાયા નથી। તંત્રને મેં ફોન કર્યા છે પાણી ઉતારવા માટે, તો 20-20 વર્ષથી જો નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જ્યારે ગત વર્ષે આ લોકોને રોડ ઉપર પાણી ભરાતા, એના રોડ ઉપર મેં ચેનલ દ્વારા ગત વર્ષે આપણે રિપોર્ટ કરેલો છે, એટલે એ બધું આપણી પાસે છે, છતાં આ લોકોની પરિસ્થિતિ જેવી છે એવી જ છે કે લોકો આજે તમે જોઈ શકો છો કે આમાં કઈ રીતના જમી શકે, કઈ રીતના રહી શકે। અહીંયા પ્રશ્ન એ પણ ઉઠે છે કે આ સમસ્યાનું મૂળ કારણ શું હોઈ શકે છે? આપ જ્યારે 5 વર્ષ સેવા આપી ચૂક્યા છો, મૂળ કારણ શું છે અને તંત્ર દ્વારા કેમ એ મૂળ સમસ્યા સુધી પહોંચી નથી શકાતું? જ્યારે મેં અત્યારે પણ સાહેબને ફોન કરેલો છે, અમારા જે એન્જિનિયર છે વોર્ડના, અને આજે પણ કર્યો છે ને અગાઉ પણ કરેલો, ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે લેવલ કાઢીને રોડ બનાવીએ, જે છે રોડ છે એ ઊંચા આવી ગયા છે મકાન નીચે, ગત વર્ષે મેં રોડ લેવલ કાઢીને મેં રોડ બનાવડાવ્યા, એટલે સાહેબોએ એવું કીધું કે હવે આ રોડ બની ગયા પછી
આ પ્રશ્ન ઉભો થશે નહીં, અને જો આ પ્રશ્ન ઉભો થશે તો અમારી જવાબદારી, અમે કામ કરશું. પણ છતાં આજે પણ આ પ્રશ્ન હજી ઉભો ને ઉભો છે. તો મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે તંત્ર, અને જ્યારે હું ખાલી માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહીશ, તંત્રની તો બેદરકારી છે જ, પણ સામે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એને પણ વિસ્તારની અંદર વિઝિટમાં નીકળવું જોઈએ, લોકોની શું પરિસ્થિતિ છે એ જાણવી જોઈએ. પ્લસ લાખોમાં પગાર ખાતા એન્જિનિયરો, લોકોના ટેક્સના પૈસામાંથી, આ લોકો બધા ટેક્સ ચૂકવે છે અત્યારે, તો ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવે છે, તો આવા તમે એન્જિનિયરો રાખ્યા છે છતાંય આનું સોલ્યુશન કેમ નથી કાઢી શકતા, એનું કારણ કોણે શોધવાનું હોય? ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, અને એને તાકીદ કરવી જોઈએ. એને કેવું, અમે વિપક્ષમાં હતા, અમે જ્યારે અવાજ ઉઠાવતા લોકો માટે ત્યારે એમ કહેતા કે વિપક્ષને તો ટેવ છે, પણ આવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. પણ આપ જોઈ શકો છો કે લોકોની અત્યારે આ હાલાકી કેવી છે, છતાં પણ લોકોએ કેટલા ફોન કર્યા, ત્યારે કોર્પોરેટર આટો મારીને જતા રહ્યા છે, પણ આનું સોલ્યુશન હજી આજે જો તમે, હું સત્તા પક્ષમાં હોય ને તો આજે મારે અહીં ગાડી ઊભી રાખી દીધી હોય, જ્યારે હું વિરોધ પક્ષમાં હતી ને ત્યારે હું અહીંયા સાહેબોની લાઈન કરી દેતી હતી આ વિસ્તારની અંદર પાણીની. ચોક્કસથી દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જે પ્રકારે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ ક્યાંક ને ક્યાંક ચાલતા હોય છે, પરંતુ આ બધા વચ્ચે એક સામાન્ય પ્રશ્ન એક જ છે કે આ પ્રકારની કામગીરી એ કેટલા સમયથી ચાલી રહી છે, અને હજી પણ તંત્ર એવા દાવાઓ કરી રહ્યું છે કે અમે કામગીરી કરી છે, પરંતુ જો નક્કર કામગીરી કરી હોય તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારના લોકોને વારંવાર અને દર વર્ષે ભોગવવાનો કેમ વારો આવે છે, સૌથી મોટો સવાલ ઉભો થયો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.